नंबर पांच गया वर्षे तो प्रदूषण पर ना थया लागू के प्रदूषण जो मारे से ऑनलाइन प्रवचन मोकलो हूँ ऑनलाइन प्रदूषण ने जे मजा हो 8 दिवस अपना त्योहार ना कहवा अपना पर्व कहवा अपना देरासर भरेला अपना उपवास रे भरेला अपना पर्वो ने आखी मजा खत्म करी नाखी एक कोरोना એ કોરોનામાં આવેલી નેગેટિવિટી એને કેટલા બધા ધર્મથી આપણને વંચિત રાખ્યા. ચલો પર્યુષણ તો 8 દિવસના પણ લાઈફ ટાઈમ ચાલનારી પાઠશાળા નંબર 6 ચાલે છે કે બંધ થઈ ગઈ? બંધ બંધ થઈ તો કેવી બંધ થઈ? લ્યો સ્કૂલ બંધ, પાઠશાળા બંધ. હવે જરા કહેજો સ્કૂલ ઓનલાઈન ચાલે છે બરાબર? કેવી રીતના ભણે તમારા છોકરા જરા બતાવજો. અખડે લે છે ખરા, આમ સામે ચોપડી હોય અને પોતે ગેમ રમતો હોય. તમારા કરતા તમને વધારે ખબર, તમારા કરતા બહેનોને વધારે ખબર. પૂછો તો ખરા તમારા લાડલાઓ શું કરે છે? સ્કૂલમાં આજે 15 વર્ષ પછી ખુલવાની શરૂઆત થાય છે મુંબઈમાં પણ મહારાષ્ટ્રમાં પણ. પણ ડર છે કેમ કે છોકરાને હવે સ્કૂલે જવું છે. મેં હમણાં એક પ્રવચનમાં કીધું હતું, આપણે નાના હતા આપણને જ્યારે કેજીમાં બાલમંદિરમાં લઈ જવા હોય તો કેવી રીતના પકડીને ટંગડી પકડીને લઈ જતા. આજે 10મા ધોરણ વાળાને પણ ટંગડી પકડીને લઈ જવા પડશે. ભણવું જ નથી, જવું જ નથી. સ્કૂલમાં તો હજી તમે ધક્કો મારીને લઈ જશો. પાઠશાળા, પાઠશાળાનું શું થશે? ભિવંડીની પાઠશાળાની વાત છોડી દો, બાકી બધાની પૂછું છું. વિહાર સેવા વાળા, તમે જ્યાંથી આવ્યા ત્યાં પાઠશાળા ચાલુ થઈ ખરી? આવે છે ખરા દીકરાઓ? ઓનલાઈન માં કઈ મજા નથી. ગઈકાલની ગાથા આજે હંભળાવી દે તોય ઓલીને કઈ ખબર ના પડે ટીચરને. આયે હા, પાઠશાળાને બહુ મોટો ફટકો પડ્યો.